फ्रेंड्स तमे बधा मजामां ज हशो। मित्रों गया विडियो में आपणे वस्तुना मठारा एटले के वस्तुने ऊपरना भागेथी जोता आपणने ते वस्तु केवी देखाय छे एना विशे आपणे जोयुं हतुं। एटले के वस्तुने अलग अलग जग्याएथी जोता वस्तु आपणने एक सरखी देखाती नथी, अलग अलग आकार के डिजाइनमां जोवा मळे छे। तो मित्रों आजे आपणे रंगोळी बनावता शीखीशुं। टपकाओ एटले के बिंदुओना उपयोगथी आजे आपणे अलग अलग जातनी रंगोळी बनावता शीखीशुं। तो तमारे पण तमारी नोटबुकमां बिंदुओनी गोठवणी करीने डिजाइन दोरवानी छे। तो तमे आ रीते तमारी नोटबुकमां बिंदुओनी गोठवणी करो। चालो तो जुओ અહીંયા બોર્ડ ઉપર ડિઝાઇન દોરી છે, તો તમે પણ તમારી નોટબુકમાં આવી ડિઝાઇન દોરો, અને જો તમને કોઈ બીજી ડિઝાઇન દોરતા આવડતી હોય તો પણ તમે દોરી શકો છો। વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલીક સુંદર મજાની રંગોળીના ચિત્રો આપ્યા છે, એ ધ્યાનથી જુઓ। હા, આ રંગોળી બનાવવા માટે શાનો ઉપયોગ થયો છે? હા, કરોટીનો ઉપયોગ થયો છે, અને અલગ અલગ પ્રકારના રંગોનો, બરાબર ને? તો આપણે આ રંગોળી ક્યારે બનાવીએ છીએ કોઈને યાદ છે? હા, દિવાળીમાં આપણે રંગોળી બનાવીએ છીએ, અને જો ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો પણ આપણે ગળ આંગળે રંગોળી બનાવીએ છીએ। આ રંગોળી ખૂબ જ સુંદર છે। તમને રંગોળી બનાવવાની ગમે છે? અને આ રંગોળી કેવી રીતે બનાવી છે? આ રંગોળી બનાવવા શાનો ઉપયોગ કર્યો છે? ધ્યાનથી જુઓ। હા, ફૂલની પાંખડીઓનો। તો આ રંગોળીમાં ફૂલની પાંખડીઓનો ઉપયોગ કરીને આ રંગોળી બનાવવામાં આવી છે, ખૂબ જ સુંદર છે। અને હવે આ રંગોળીને ધ્યાનથી જુઓ। આ રંગોળી બનાવવા માટે આ છોકરીએ શાનો ઉપયોગ કર્યો છે તમે ધ્યાનથી જુઓ। હા, અહીં કેટલાક ફૂલોની પાંખડી લીધી છે, અને કેટલાક વૃક્ષોના પાંદડાનો ઉપયોગ કર્યો છે। આ રંગોળી ખૂબ જ સુંદર લાગે છે, તો તમે પણ આવી રંગોળી બનાવી શકો છો, બનાવી શકો ને? તો તમને રંગોળી બનાવવાની ગમે છે? તમે બનાવજો, તમને પણ મજા આવશે। તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે આપણે બિંદુઓની ગોઠવણી કરીને આકારો દોરતા પણ શીખ્યા હતા, યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? તો ચાલો ફરીથી આજે આપણે બિંદુઓની ગોઠવણીમાં આકારો દોરતા શીખીએ। પરંતુ અહીં આકારો કેવા આપેલા છે? કેવા આપેલા છે? અધૂરા છે, એને દોરીને આપ તમારે પૂર્ણ કરવાના છે। તો ચાલો જોઈએ। તો અહીંયા બોર્ડ ઉપર જુઓ, ચોરસ અને લોંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરો। તો અહીંયા આપણે બે જ આકાર બનાવવાના છે, કયા આકાર? બે, ચોરસ અને આ લોંબચોરસ, બે જ આકાર બનાવવાના છે। અહીંયા બિંદુઓની ગોઠવણીમાં આકારો આપ્યા છે, તો આ આકારો કેવા છે? હમણાં મેં તમને કહ્યું ને, હા, તો આ આકારો અધૂરા છે જેને આપણે પૂર્ણ કરવાના છે। તો કોણ કહેશે મને આ કયો આકાર છે? ધ્યાનથી જુઓ। તો આ કયો આકાર છે? હા, તમારો જવાબ એકદમ સાચો છે। કયો આકાર છે? લંબચોરસ। કયો આકાર? લંબચોરસ, તમારો જવાબ એકદમ સાચો છે। તો આપણે આ લંબચોરસ આકારને જોડી દેવાનો છે આ રીતે। તમે
जोड़ियो आकार बनी गयो तमारो कयो आकार बनी नो आपनो आ लंब चौरस बराबर हवे आ कयो आकार हशे जुओ ध्यान थी चलो बोलो हा कयो आकार छे चौरस तो एने आपणे शुं करशुं जोड़ी दीधो आपणो आकार बनी गयो कयो आकार चौरस हवे कोण कहेशे मने आ कयो आकार छे हा तमे बराबर ओळखी गया छो हवे तो आ आपणो आकार छे लंब चौरस कयो आकार लंब चौरस હવે જે બીજા આકારો છે એ તમારે તમારી જાતે દોરવાના છે જાતે દોરશો કે આપણે દોરીએ તો ચાલો પૂર્ણ કરી લઈએ હવે આ કયો આકાર હશે શું લાગે છે તમને આ કયો આકાર હશે ધ્યાનથી જુઓ ત્રિકોણ આપણે તો અહીંયા સૂચના આપી દીધેલી છે ચોરસ અને લંબ ચોરસ બે આકારને જોડવાના છે કયો આકાર હશે હા કયો આકાર ચોરસ આકાર બરાબર છે આ તમારો ચોરસ આકાર કયો આકાર છે ચોરસ આકાર બરાબર ને હવે આ કયો આકાર બનશે હા તમારો જવાબ સાચો છે લંબ ચોરસ કયો આકાર લંબ ચોરસ અને હવે આ હા ચોરસ આકાર કયો આકાર બનશે ચોરસ આકાર તો તમને સમજી ગયા અડધા આકારોને આપણે કેવી રીતે પૂર્ણ કરવાના છે સમજી ગયા તો આ રીતે તમે તમારી જાતે જ પણ બિંદુઓની ગોઠવણી કરીને નોટબુકમાં તમે આકારો બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ બિંદુઓની ગોઠવણી કરીને તમે તમને ગમતી હોય એવી વસ્તુઓના ચિત્રો પણ તમે દોરી શકો છો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શું શીખ્યા હા બિંદુઓની ગોઠવણીમાં અલગ અલગ ડિઝાઇન અને આકારો દોરતા શીખ્યા તમને મજા આવી તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો